પાછળથી તો ફરીથી આ કોઈક રિફાઇનમેન્ટ થઈ જાય એ બ્રજયાત્રામાં. જરૂરથી વૈષ્ણવો એ યાત્રાનો લાભ લેજો, જેની બધાઈ પત્રિકા અહીંયા ઉપલબ્ધ છે અમારી સાથે પૂજ્ય શ્રી દાદાજી પિતૃચરણના સાનિધ્યમાં, આચાર્ય પરિવારના સાનિધ્યમાં બ્રજવાસી બનીએ, આનંદ કરીએ. નારદજી કહે છે, ધન્ય છે એવી આ બ્રજભૂમિ જેના લીધે આપ તરુણ થઈ ગયા, પણ આપ વૃથા ચિંતા કરી રહ્યા છો. શ્રી કૃષ્ણ ચરણામ ભોજ સ્મર દુઃખમ ગમિષ્યતિ. ભક્તિ મહારાણી, આપ ઠાકોરજીના ચરણારવિંદનું સ્મરણ કરો, દુઃખની નિવૃત્તિ થઈ જશે. ચિંતા નહીં કરો, હું આપના દુઃખને નિવૃત્ત કરીશ. બધા ધર્મને ગૌણ કરીને જો લોકમાં આપનો પ્રચાર ન કરું તો હું હરિનો દાસ નહીં. હવે ઉપકાર કરવા માટે તત્પર થયા, પણ એક સાત્વિક અભિમાન આવ્યો કે હું તમારા દુઃખોને દૂર કરું. અને સંતગણો પણ સાધુ પુરુષો પણ પરોપકારની ભાવના સાથે જ્યારે કાર્ય કરે છે, પણ મનમાં જો અભિમાન હોય તો એ કાર્ય સિદ્ધ થતું નથી. અને એવું જ અહીંયા થયું. આજે સાત્વિક અભિમાન આવ્યું, હવે નારદજી વેદ ઉપનિષદોના મંત્ર બોલવા લાગ્યા, પણ એ જ્ઞાન વૈરાગ્ય જાગૃત ન થયા. અને હવે મનથી ઠાકોરજીનું સ્મરણ કરવા લાગ્યા, અને જ્યાં સ્મરણ થયું અંદર રહેલો સાત્વિક અભિમાન ઉગડી ગયું. અને મૂળથી એ અભિમાન નષ્ટ થઈ જાય એટલે બસ ઠાકોરજીએ એટલી પ્રેરણા કરી, સત્કર્મ કરો, સત્કર્મ કરો. કયું સત્કર્મ કરો એ ન બતાવ્યું, કહ્યું કે કોઈ સંત પુરુષનો સાનિધ્ય, એમનો આશ્રય સ્વીકાર કરો, એ બતાવશે સત્કર્મ શું છે. કોઈ સંતજનોનો આશ્રય લો. અહીં આ કથા બહુ મહત્વની છે. આ કથાથી એક સિદ્ધાંત જે સમજવાનો છે કે સત્કર્મ કોને કહેવાય. જે આકાશવાણી થઈ સ્પષ્ટ રૂપે ન કહ્યું કે સત્કર્મ, કયું સત્કર્મ કરીએ, કહ્યું કે સંતોનો આશ્રય કરો, એ તમને બતાવશે કે સત્કર્મ કયું છે. દરેક જીવ પોતાના ભાવ ભક્તિના અનુસાર પોતાના ઘરમાં સત્કર્મ, સેવા, પૂજા, અર્ચના આદિ કરતો હોય, પણ આપણે મનથી માનેલું કર્મ જે આપણે ઘરમાં પૂજા અર્ચના કરીએ છીએ, પણ વાસ્તવિક રૂપમાં એ સત્કર્મ છે કે નહીં એનો નિર્ણય કોણ કરશે. તમે માનો છો કે હું ઘરમાં આજે જોતા હોઈએ, ઘણાના ઘરોમાં મંદિર હોય, પંચાયતી પૂજા લોકો કરતા હોય, એમની પૂજા અર્ચના કરે, પણ શું એ વિધિ વિધાન તમે કોઈ ગુરુજનોને પૂછ્યું છે, કોઈ સંતનો આશ્રય લીધો છે, એમના દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે? લેકિન આજે લોકો પોતાના ઘરમાં પોતાના મનમાં જેમ આવે એમ એ રીતે ઘરમાં પૂજા અર્ચના પ્રારંભ કરી દે છે, ગુરુજનોને પૂછતા નથી. તો તમે માનો છો કે એ સત્કર્મ છે, પણ વાસ્તવિક રૂપમાં એ સત્કર્મ કહેવાતું નથી. સત્કર્મ કોને કહેવાય આ ભાગવત આપણને બતાવે છે. સમજ લીજે ઇસ બાત કો, શાસ્ત્ર જિસકા સૂચન કરતા હો ઓર સંત કી જિસમે સંમતિ હો ઉસે સત્કર્મ કહા જાતા હૈ. શાસ્ત્ર જેનું સૂચન કરતું હોય ને સંતની જેમાં સંમતિ હોય, બેમાંથી એક પણ ન હોય તો એ સત્કર્મ નથી. તમે ઘરમાં પૂજા અર્ચના કરો, પણ તમે શું કોઈ ગુરુનો આશ્રય સ્વીકાર્યું, શરણાગતિ સ્વીકારી, શું એમની પરમિશન, એમની આજ્ઞા લઈને તમે કરો છો? અને જો તમે નથી કરતા તો તમે મન માનીતું એ સત્કર્મ, એ સત્કર્મ ન પણ હોય એને સત્કર્મ ન કહેવાય. ઘણા લોકો યાત્રા કરવા જાય, ચારધામ કરવા જાય, બ્રજ પરિક્રમા ગિરિરાજજીને કરવા ગયા, તમે માનો કે મેં સત્કર્મ કર્યું, પણ શું એ યાત્રા કરવા પહેલાં તમે તમારા આચાર્ય, તમે સંતોની આજ્ઞા લીધી, તમે પૂછ્યું? આજે લોકો મન ફાવે એમ મન આવી ગયું, ચાલો અહીંયા યાત્રામાં જઈ આવ્યા, અહીંયા જઈ આવ્યા, પણ તમે શું પૂછ્યું? ચલો યાત્રાનું વિધાન આપણા શાસ્ત્રો કહે છે, પણ શું કોઈ સંતની સંમતિ છે, ગુરુજનોની આજ્ઞા તમે કેળવી પ્રાપ્ત કરી છે?
એમને વિનંતી કરી, અને જો એ આજ્ઞા વગર કરી રહ્યા છો તો તમે ભલે કેટલા પણ તીર્થોમાં ભ્રમણ કરો તો એ સત્કર્મ નથી. શાસ્ત્ર જેનું સૂચન કરતું હોય ને સંતની જેમાં સંમતિ છે એ સત્કર્મ છે. સંતના આશ્રયથી હૃદયમાં દૈન્યતા આવે છે, જેનાથી ભક્તિરૂપી રસ એ પાત્ર એ દીનતાના પાત્રમાં ટકે છે. એટલે કહ્યું સંતનો આશ્રય સ્વીકારો. અને હવે પછી નારદજી સંતોને પૂછતા કે કયું સત્કર્મ કયું કરું, સત્કર્મ કરું. પૂછતા પૂછતા સીધા ભદ્રિકાવન ભદ્રિકાશ્રમ ત્યાં આવી પહોંચ્યા. કઈ માર્ગ ન મળ્યો, ચિંતામાં બેઠા વિચારતા હતા. ત્યાં જે સનતકુમારો આવ્યા, સનતકુમારો એમને ચિંતાનું કારણ પૂછ્યું. નારદજીએ બધી વાત સંભળાવી કે આ પ્રકારે એ ભક્તિના દુઃખને દૂર કરવું છે, મેં સંકલ્પ લીધો છે, હવે આપ જ બતાવો કે કઈ રીતે ભક્તિનો દુઃખ દૂર થાય. નારદજીની પરોપકારની ભાવનાને જોઈને સનતકુમારોએ કહ્યું કે સત્કર્મ, જ્ઞાન યજ્ઞને સત્કર્મ માનવામાં આવ્યું છે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃગૈ બુધૈ શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શકાદિભી. કે આપ જે સત્કર્મની વાત કરો છો કે સત્કર્મ જ્ઞાન યજ્ઞને સત્કર્મ કહેવામાં આવ્યું છે, અને જ્ઞાન યજ્ઞ એટલે કે શ્રીમદ ભાગવત નું શ્રવણ, જે શુકદેવજી દ્વારા જેનો પ્રચાર થયો છે એ શ્રીમદ ભાગવત કથા નું આયોજન, એનાથી મોટું બીજું કોઈ સત્કર્મ આ જગતમાં નથી. તો આપ જો સત્કર્મ આપને કરવું હોય તો કેવળ શ્રીમદ ભાગવત નું પારાયણ કરો, કથાનું આયોજન કરો, એનાથી આપનો જે સંકલ્પ છે, ભક્તિનો જે દુઃખ છે એ દૂર થઈ જશે. અને હવે નારદજીએ સનતકુમારોને વિનંતી કરી કે આપ જ બતાવો કે ક્યાં કથાનું શ્રવણ કરીએ તો એ શુભપ્રદ થશે, ક્યાં કથાનું શ્રવણ કરીએ. કહ્યું કે આનંદ ઘાટ ઉપર જાઓ. હરદ્વાર ઋષિકેશ સમીપ આનંદ ઘાટ, કે જ્યાં સુંદર સંતોએ ભક્તિ સાધના કરેલી છે, એવું એ સુંદર ઘાટ ઉપર જવાની આજ્ઞા કરી. નારદજીએ સનતકુમારોને વિનંતી કરી કે મહારાજ આપ પધારો, આપના મુખારવિંદથી કથાનું આયોજન થાય. અને હવે સનતકુમારો કથા કરવા માટે તૈયાર થયા. વિશાલ મંડપ બનાવવામાં આવ્યો, પ્રચાર કરવામાં આવ્યો. બધાને ખ્યાલ આવ્યો કે સનતકુમારો કથા કરવાના છે. દૂર દૂરથી સાધુ સંતો મહંતો ઋષિ મુનિઓ એ કથાનું શ્રવણ કરવા માટે એ દિવ્ય મંડપમાં આવીને બેઠા કે સનતકુમારોના મુખારવિંદથી કથા શ્રવણ મળશે. ઉત્સાહ સાથે બધા કથા મંડપમાં આવીને બેઠા, બધા તીર્થો એ કથામાં આવીને બેઠા, બધી નદીઓ સુંદર રૂપ ધારણ કરીને એ કથા મંડપમાં આવીને બેઠી. અને સનતકુમારોએ કથાનો પ્રારંભ કર્યો, ભાગવતની મહિમાનું વર્ણન કરવા લાગ્યા. સનતકુમારો કહે છે કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. કે આ શ્રીમદ ભાગવતનું નિરંતર સેવન કરો, કે જેના સેવનથી હરિશ્ચિત્તમ સમાશ્રયે હરિતનો ચિત્તમાં આવિર્ભાવ થશે. સનતકુમારો કહે છે કે અશ્વમેઘ સહસ્રાહી વાજપેય શતાનિ ચ શુકશાસ્ત્ર કથાયાંશ્ચ કલામ નારહતિ ષોડશીમ. કે જે ફળ અશ્વમેઘ સહસ્રાદિ વાજપેય યજ્ઞથી નથી મળતું, હજારો યજ્ઞ કરી લો તો પણ જે ફળ નહીં મળે, એ ફળ શ્રીમદ ભાગવતના શ્રવણથી એ જીવને મળી જશે. સનતકુમારો કહે છે કથા ભાગવત તસ્યાપી નિત્યમ ભાગવતી ગ્રહમ તદ ગ્રહમ તીર્થ રૂપમ હિ વસતામ પાપનાશનમ. જે ઘરમાં નિત્ય ભાગવત કથાનું સેવન થાય છે એ ઘર ઘર નથી રહેતું, એ ઘર તીર્થ રૂપ બની જાય છે, અને એ ઘરમાં રહેવા વાળા બધા જીવોના પાપ નષ્ટ થઈ જાય છે. શ્રી આચાર્ય મહાપ્રભુ નિબંધમાં આજ્ઞા કરે છે, શ્રી ભાગવત મેવાત્ર કેવલમ ચેત સમાશિતમ ગંગાવત હરિવત ચૈવ શંભુવચ્ચ ફલિષ્યતિ. અરે જો જીવ કેવલ ઓર કેવલ એકમાત્ર શ્રીમદ ભાગવત કા આશ્રય કર લે, ઉસે ગંગા જી મેં સ્નાન કરને કી આવશ્યકતા ભી નહીં રહેતી. એસા યે શ્રીમદ ભાગવત. ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ ન પ્રયાગકમ શુકશાસ્ત્ર કથાયાંશ્ચ ફલેન સમતામ નયેત.
जो फल गंगा काशी गोदावरी तीर्थों में भ्रमण करने से नहीं फिलता, वह फल भगवत कथा के श्रवण से वैष्णव को मिल जाता है। ऐसी यह श्रीमद भागवत कथा ज्या आ दिव्य भागवत कथा नु महात्मा कहवा लाग्या, एज समय एक कथा मंडप में आश्चर्य थयो। भगवत कीर्तन भगवत नाम नु उच्चारण करती भक्तोनी मंडली त्या कथा मंडप में प्रकट थे गई। श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे नु कीर्तन गान करवा लागी, नाच गान करवा लागी, नृत्य गान करवा लागी। आओ आपने पण ए मंडली साथे भगवत नाम नु गान करिए। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, ताली के साथ मंडली प्रकट थे गए। अरे कौन है सब बात करने लगे, अरे भैया ये लोग कहां से आए हैं, ये लोग कौन हैं, आपस में एक दूसरे को पूछने लगे। कौन आया था वहां पे कथा मंडप में, कौन प्रकट हुआ? भक्ति सूत तरुणम गृहे में और कोई नहीं अपितु भक्ति सुतौ तौ तरुणम गृहीत्वा। ए भक्ति महाराणी बन्ने પોતાના પુત્રો સાથે જ્ઞાન અને વૈરાગ્ય એ પુત્ર તરુણ અવસ્થામાં એ કથા મંડપમાં પ્રગટ થઈ ગયા। देखिए वैष्णव ये कथा की महिमा। कथा गंगा जी ना तट पर थती हती, भक्ति यमुना जी ना तट पर बैठेली, लेकिन
ये भागवत की महिमा से यमुना तट पे बैठी हुई भक्ति के दुख दूर हो गए और ये कथा मंडप में प्रकट हो गई।
Pabiya bolat, 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 pab